નમસ્કાર મિત્રો, માયાસર ડૉક્ટર ઉમેશ રાઠવા એમડી મેડિસિન. મિત્રો, આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક એવા કમ્યુનિકેબલ અને સિઝનલ ડિસીઝ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે મુખ્યત્વે જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જેના કેસીસ ઘણા વધારે જોવા મળે છે, એવો સિઝનલ ડિસીઝ છે ડેન્ગ્યુ ફીવર. મિત્રો, ડેન્ગ્યુ ફીવર ખરેખર શું છે, એના પ્રકાર શું છે, એ કઈ રીતના ટ્રાન્સમિટ થાય છે, એને પેથોજિનસિસ હ્યુમન બોડી ઉપર કઈ રીતના ઇફેક્ટ કરે છે, એની યોગ્ય અને યોગ્ય સમયે સારવાર ન લેવાથી એ કેટલો જીવલેણ નીવડી શકે છે, તથા એને કઈ રીતના પ્રિવેન્ટિવ મેજર્સ આપણે કયા લઈ શકાય એના પર ચર્ચા કરીશું. મિત્રો, ડેન્ગ્યુ નામના વાયરસથી થતો એક વાયરલ ફીવર છે, જે મુખ્યત્વે ઇન્ફેક્ટેડ એડિસ ઇજિપ્તી નામના મચ્છર કરડવાથી થાય છે. ડ્યુરિંગ મોન્સૂન, ચોમાસા દરમિયાન સંગ્રહ કરેલા પાણી તથા ખાડા ખબોચા અને ગટરોમાં સંગ્રહ થયેલો પાણી, ફૂલ છોડવાના કુંડાઓમાં સંગ્રહ થયેલા પાણી તથા ખેતરોમાં સંગ્રહ થયેલા પાણીની સપાટી પર એડિસ ઇજિપ્તી મચ્છર વસવાટ કરે છે, જે મુખ્યત્વે દિવસ દરમિયાન જ બાઇટ કરે છે. જ્યારે પણ ઇન્ફેક્ટેડ એડિસ ઇજિપ્તી હ્યુમન બાઇટ કરે છે, ત્યારે જે ડેન્ગ્યુ વાયરસ છે હ્યુમન બોડીમાં એન્ટર થાય છે અને ડેન્ગ્યુના લક્ષણો 1 થી 7 દિવસમાં જોવા મળે છે. હવે મિત્રો, આપણે જોઈશું પેથોજિનેસિસ ઓફ ડેન્ગ્યુ વાયરસ ઓન હ્યુમન બોડી. ડેન્ગ્યુ વાયરસનું હ્યુમન બોડી ઉપર શું અસર થાય છે અને કેવી રીતના એ જીવલે નીવડે છે એના ઉપર આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. મિત્રો, ડેન્ગ્યુ વાયરસ એક આરએનએ વાયરસ છે. એના જીનેટિક્સમાં 3 સ્ટ્રક્ચરલ જીન તથા 7 નોન સ્પેસિફિક સ્ટ્રક્ચરલ પ્રોટીન આવેલા હોય છે, જેને આપણે NS1, NS2, NS3, NS4, NS5, 6 એન્ડ 7 તરીકે ઓળખીએ છીએ. જેમાં નોન સ્પેસિફિક સ્ટ્રક્ચર પ્રોટીન 1 જે પેથોજિનેસિસમાં અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પણ ડેન્ગ્યુ વાયરસ હ્યુમન બોડીમાં એન્ટર થાય છે, ત્યારે NS1 નોન સ્ટ્રક્ચર પ્રોટીન 1 હ્યુમન બોડીનું ઇમ્યુનો સિસ્ટમ એન્ડ કમ્પ્લોમેન્ટ સિસ્ટમ સાથે ક્રોસ રિએક્શન કરે છે, જેના કારણે હાર્ટ, કિડની, લંગ, ઇન્ટેસ્ટાઇન એન્ડ મસલ્સના એન્ડોથેલિયમની જે હોય છે એની પરમિએબિલિટી ઘણી વધી જાય છે અને પ્લાઝ્મા લીકેજ થાય છે અને થર્ડ સ્પેસ લોસ થાય છે, જેના કારણે સિવિયર ડિહાઇડ્રેશનમાં જાય છે. સાથે સાથે જે નોન સ્પેસિફિક પ્રોટીન 1 છે, આપણી કોગ્યુલેશન, બ્લડ કોગ્યુલેશન સિસ્ટમ પર ઇફેક્ટ કરે છે અને મેઇનલી પ્લેટલેટ ઉપર ઇફેક્ટ કરે છે, અને જેના કારણે ઇન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન થઈ જાય છે અને બ્લડ વેસલ્સ જે હોય છે એનું એન્ડોથેલિયમ ડેમેજ થાય છે અને પરમિએબિલિટી વધી જાય છે, અને સાથે સાથે મલ્ટી ઓર્ગન ડિસફંક્શન થવાના કારણે જે કોગ્યુલેશન ફેક્ટર છે જે લીવરમાં સિન્થેસિસ થાય છે એ પણ ડિક્રીઝ થઈ જાય છે, જેના કારણે ડેન્ગ્યુ ફીવરમાં બ્લીડિંગ ટેન્ડન્સી પણ જોવા મળે છે. આ હતું ટૂંકમાં પેથોજિનેસિસ ઓફ ડેન્ગ્યુ વાયરસ ઓન હ્યુમન બોડી. હવે મિત્રો, આપણે જોઈશું ડેન્ગ્યુ ફીવર કેટલા પ્રકારના છે, એના લક્ષણો શું છે, એના લેબોરેટરી પેરામીટર્સ શું હોય છે તથા એની સારવાર શું. મિત્રો, ડેન્ગ્યુ ફીવર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય, જેમાં પહેલું ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. હવે મિત્રો, ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર કે જેમાં હાઈગ્રેડ ફીવર આવો, હેડેક, સિવિયર હેડેક, રિટ્રોઓર્બિટલ પેઇન, આંખોની આજુબાજુ તથા આંખોની પાછળના ભાગમાં દુખાવો થવો, બોડી પેઇન, આખું શરીર દુખવું, મસલ્સ પેઇન, સ્નાયુઓમાં દુખાવો થવો, જોઈન્ટ એન્ડ બોન પેઇન, સાંધાઓ અને હાડકામાં દુખાવો થવો, રેડ સ્પોટ ઓન બોડી, શરીર ઉપર લાલ કલરના સ્પોટ જોવા મળે, નોઝિયા એન્ડ વોમિટિંગ, ઉપકા અને ઉલટી થવી, દેર ઇઝ અ નો સાઇન ઓફ પ્લાઝ્મા લીકેજ એન્ડ ડિહાઇડ્રેશન. એમાં પ્લાઝ્મા લીકેજ અને ડિહાઇડ્રેશન જોવા મળતા નથી. વાઇટલ જેવા કે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, રેસ્પિરેટરી રેટ, ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલ જોવા મળે છે. લેબોરેટરી પેરામીટર્સમાં જોઈશું તો WBC કાઉન્ટ, લ્યુકોપેનિયા, WBC કાઉન્ટ 5000 કરતાં ઓછા, થ્રોમ્બોસાઇટોપેનિયા, પ્લેટલેટ કાઉન્ટ 1.5 લાખ કરતાં ઓછા જોવા મળશે, એસિડિટી 0 થી 5% ઇન્ક્રીઝ, હિમેટોક્રિટ લેવલ જે છે 0 થી 5% વધેલું જોવા મળશે, SGPT, SGOT, સિરમ ક્રિએટિન લેવલ, બિલીરૂબિન, આલ્બ્યુમિન, PTINR, APTT નોર્મલ રેન્જમાં જોવા મળશે, એક્સરેમાં નો એવિડન્સ ઓફ પ્લ્યુરિફ્યુઝન, સોનોગ્રાફીમાં નો હિપેટોસ્પ્લેનોમેગાલી. જે ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવરના જે દર્દી હોય છે એને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે, ઓરલ રિહાઇડ્રેશનની જરૂર પડતી હોય છે, અને આવા દર્દીઓ
ને મોસ્ટલી હોસ્પિટલાઇઝેશનની જરૂર પડતી નથી અને એ 1 થી 5 દિવસમાં રિકવર થઈ જાય છે. હવે મિત્રો આપણે જોઈશું ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને એની સારવાર. ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં મુખ્યત્વે ઓલ સાઇન ઓફ ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર, ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવરના બધા જ લક્ષણો કે જેમાં હાઈ ગ્રેડ ફીવર, હેડેક, રીટ્રોઓર્બિટલ પેન, બોડી એક, બોન પેન, જોઈન્ટ પેન, સાથે સાથે સિવિયર વોમિટિંગ, સિવિયર એબડોમિનલ પેન એન્ડ મ્યુકોઝલ બ્લીડિંગ. મ્યુકોઝલ બ્લીડિંગ એટલે કે નાક, દાંત અને પેશાબમાં લોહી આવવું. એન્ડ ધેર ઇઝ ધ સાઇન ઓફ ડિહાઇડ્રેશન એન્ડ પ્લાઝ્મા લીકેજ. પ્લાઝ્મા લીકેજ અને ડિહાઇડ્રેશનના સાઇન જોવા મળે છે. વાઇટલોમાં જોવા જોઈશું તો બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, હાર્ટ રેટ વધી જશે, ઓક્સિજન સેચ્યુરેશન ઘણી વખતે ડિક્રીઝ થઈ જશે ઘણી વખત, અને મોટાભાગના કેસોમાં ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલ હોય છે. હવે લેબોરેટરી પેરામીટર્સમાં જોઈશું તો એમાં ડબલ્યુબીસી કાઉન્ટ, લ્યુકોપેનિયા જોવા મળશે જે 2000 કરતાં ઓછા થઈ જશે, થ્રોમ્બોસાઇટોપેનિયા 50,000 કરતાં, પ્લેટલેટ કાઉન્ટ 50,000 કરતાં ઓછા જોવા મળશે, એજીપીટી એજીઓટીનું જે લેવલ હોય તો 2 થી 3 ટાઈમ ઇન્ક્રીઝ થઈ જાય, બિલીરુબિન માઇલ્ડલી એલિવેટેડ, સિરમ ક્રિએટિન, બ્લડ યુરિયા લેવલ નોર્મલ જોવા મળશે, એક્સરેમાં બાયલેટરલ મિનિમલ પ્યોર રિફ્યુઝન અને સોનોગ્રાફીમાં હિપેટોસ્પ્લિનોમેગાલી એન્ડ માઇલ્ડ એસઆઇટીસ જોવા મળશે. આવા જે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરવાળા જે દર્દીઓ હોય છે એમને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડતી હોય છે અને આઈવી ફ્લુઇડ દ્વારા એમને હાઇડ્રેશન મેન્ટેન કરવાની જરૂર પડતી હોય છે. જ્યારે ઘણા કેસીસમાં બ્લીડિંગ વધારે હોય તથા પ્લેટલેટ કાઉન્ટ ઘણા ઓછા થઈ ગયા હોય તો આવા દર્દીઓને બ્લડ ટ્રાન્સફ્યુઝન, હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝન તથા પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન બી જરૂર પડતી હોય છે અને મોસ્ટલી આવા કેસીસ વિધિન 4 થી 5 ડેઝમાં રિકવરી ફેઝમાં આવી જતા હોય છે. હવે જોઈશું મિત્રો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એટલે જ્યારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરવાળા જે દર્દીઓ છે જે રિકવર થતા નથી, 4 થી 5 દિવસ હોસ્પિટલાઇઝેશન કર્યા પછી અથવા તો હોસ્પિટલાઇઝેશન થયા જ નથી, અને જે દર્દીઓ સિવિયર ડિહાઇડ્રેશન, જેમને સિવિયર ડિહાઇડ્રેશન છે, બ્લડ પ્રેશર અનડિટેક્ટેડ, બ્લડ પ્રેશર મેઝર થતું નથી, ટેકીકાર્ડિયા, રેસ્પિરેટરી રેટ વધી જાય છે, સાથે સાથે સિવિયર એબડોમિનલ પેન, વોમિટિંગ એન્ડ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આવા પેશન્ટ કન્ફ્યુઝ એન્ડ ડ્રોઝી થઈ જાય છે, અને જે સ્પોન્ટેનિયસ બ્લીડિંગ એટલે કે નાક દાંત અને હિમેચુરિયા મતલબ પેશાબમાં લોહી સ્પોન્ટેનિયસ બ્લીડિંગ થાય છે, ઘણી વખતે ઇન્ટરનલ બ્લીડિંગ પણ જોવા મળતું હોય છે. જે આવા સિવિયર ડિહાઇડ્રેશનવાળા જે દર્દીઓ છે એને જેના લેબોરેટરી પેરામીટર્સમાં આપણે જોઈશું તો ડબલ્યુબીસી કાઉન્ટ 2000 કરતાં ઓછા થઈ જશે, પ્લેટલેટ સિવિયર થ્રોમ્બોસાઇટોપેનિયા, પ્લેટલેટ કાઉન્ટ 20,000 કરતાં પણ ઓછા જોવા મળશે, એસિટી મોર ધેન 20% ઇન્ક્રીઝ, જે એસિડ હિમેટોક્રિટ લેવલ જે હોય છે એ 20% કરતાં પણ વધારે થઈ જાય છે, એજીપીટી ને એજીઓટી જે લીવર એન્ઝાઇમ્સ છે એ મોર ધેન 1000 કરતાં પણ વધારે જોવા મળશે, બિલીરુબિન સિરમ ક્રિએટિન અને યુરિયા લેવલ ઇઝ માઇલ્ડલી ટુ મોડરેટ એ ઘણા ઇન્ક્રીઝ થઈ ગયા જોવા મળશે, આલ્બ્યુમિન હાઇપોઆલ્બ્યુમિનિયા જોવા મળશે, એપીટીટી પીટીઆઈએનઆર ઇન્ક્રીઝ જોવા મળશે, અને હિપે એક્સરેમાં બાયલેટરલ પ્યુરિફ્યુઝન, સોનોગ્રાફી સજેસ્ટિવ ઓફ હિપેટોસ્પ્લિનોમેગાલી, માઇલ્ડ ટુ મોડરેટ એસઆઇટીસ જોવા મળશે, અને જ્યારે પેરામીટર્સમાં આપણે વાઇટલ્સ પેરામીટર્સમાં જોઈશું તો બ્લડ પ્રેશર અનરેકોર્ડેબલ, હાર્ટ રેટ ટેકીકાર્ડિયા જોવા મળશે, જે ઓક્સિજન સેચ્યુરેશન છે મેન્ટેન થતું નથી. તો આવા જે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમવાળા દર્દીઓ છે આવા દર્દીઓને આઈસીયુમાં એડમિટ કરવાની જરૂર પડતી હોય છે અને ક્લોઝ મોનિટરિંગની જરૂર પડતી હોય છે. ઘણી વખતે આવા દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવા પડતા હોય છે, સાથે સાથે જો બ્લડ પ્રેશર રેકોર્ડેબલ નથી, હાઇપોટેન્શન, સિવિયર હાઇપોટેન્શન હોય છે તો એમને આયર્ન ડ્રોપ્સની જરૂર પડતી હોય છે, ઓનગોઈંગ સ્પોન્ટેનિયસ બ્લીડિંગ વિથ એમઓડીએસ એન્ડ ડીઆઈસીમાં હશે તો આવા દર્દીઓને વોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન, પ્લાઝ્મા અને ક્રાયો અને પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝનની બી ઘણી વાર રીતે જરૂર પડતી હોય છે. જ્યારે આવા પેશન્ટ કોન્શિયસ હોતા નથી, ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન નથી કરતા
અને રેસ્પિરેટરી સિસ્ટમ ઇન્વોલ્વ થઈ ગઈ હોય તો આવા કેસીસમાં ઇન્ટ્યુબેશન કરીને વેન્ટિલેટર પર પણ રાખવાની જરૂર પડતી હોય છે. અને ક્લોઝ મોનિટરિંગ અને બધી જ પોસિબલ ટ્રીટમેન્ટ કરતાં પણ ઘણી કરવા છતાં પણ ઘણી વખતે આવા દર્દીઓને સર્વાઈવ કરાવી શકાતા નથી. તો મિત્રો, તમને ખરેખર ખ્યાલ આવી ગયો હશે, ડેન્ગ્યુ ફીવર એક સાદો વાયરલ ફીવર નથી, પણ એ ઘણો ડેન્જરિયસ છે. એ ઘણી વખતે આપણા નજીકના સગા સંબંધી તથા મિત્રને પણ ભરખી જાય એવો છે. તો હવે આપણે ડેન્ગ્યુ આપણા કમ્યુનિટી તથા ફેમિલી મેમ્બરમાં સ્પ્રેડ ના થાય તેના માટે આપણે કયા પ્રિવેન્ટિવ મેજર્સ લેવા જોઈએ એના પર ચર્ચા કરીશું. તો જે પણ ડેન્ગ્યુવાળું દર્દી હોય એમને મોસ્કીટો નેટની અંદર રાખવું જોઈએ, જેનાથી એક મોસ્કીટો બાઇટ દ્વારા એક પર્સનમાંથી બીજા પર્સનમાં વાયરસનું ટ્રાન્સમિશન ના થાય. પ્રી મોન્સૂન પ્રિપરેશન એટલે કે આપણા ઘરની આજુબાજુ જે ખાડા ગટર હોય એને માટીથી પૂરી દેવા જોઈએ. મોસ્કીટો જંતુનાશક દવાઓ જે મોસ્કીટો ચોમાસા પહેલાં છાંટવામાં આવે એનો છંટકાવ કરવો જોઈએ. ઘરની આજુબાજુ જે પણ કચરો ઝાડવા નાના જે છોડવાઓ હોય એને સ્વચ્છ કરી દેવા જોઈએ. અને જ્યારે પણ કોઈ આવા ફીવરવાળું દર્દી જોવા આપણા આજુબાજુના ફેમિલી મેમ્બરમાં કોઈને પણ સામાન્ય તાવ આવે ત્યારે નજીકના ક્લિનિક તથા હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને બતાવવું જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જે પ્રમાણે આપણને એડવાઇસ કરે એને ફોલો કરવું જોઈએ. અને જો એડમિશનની એડવાઇસ કરે તો એડમિટ થઈ જવું જોઈએ. અને જો ખરેખર જે પ્રમાણે તમને ડૉક્ટર એડવાઇસ આપે એ પ્રમાણે ફોલોઅપ કરશો તો હું માનું છું કે તમને તથા તમારા ફ્રેન્ડ સર્કલ તથા તમારા પરિજનને કોઈ મુશ્કેલી પડશે નહીં તથા જે